જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. પાછો કોનો ફોન આવ્યો? આ હલો, હે, કોણ બોલો? બુચ્ચો? આ બુચ્ચો? અચ્છા અચ્છા, પેલા ગલ્લા વાળા બુચ્ચા ભાઈ, હે ને? અચ્છા અચ્છા અચ્છા, પાછો ગલ્લો ચાલુ કર્યો? હારું કેવાય, અભિનંદન. ફરી પાછો ખોલ્યું શટર, હારું કેવાય. હા, મને યાદ છે ને, મારા પેલા 457 રૂપિયા ચડેલા છે. હું ઈમાનદારથી હાલવા આવ્યો હતો ભાઈ, પણ તમારું શટર બંધ હતું. પછી હું શું કરું, પછી હું થોડોક બહાર જતો રહ્યો હતો. અચ્છા અચ્છા, તે ચાલુ કર્યો તો હું પેમેન્ટ કરી. અરે આપી દઉં ને યાર, આપણે ખાધું છે તો હાલવાનું જ હોય ને. એક કામ કરો, તમે કલાક પછી મારા ઘરે આવી જાઓ, એટલે શું છે, હું તમને પેમેન્ટ કરી દઉં. મારે એક પેમેન્ટ આવવાનું જ છે, તો એમાંથી હું તમને બધો આપણો હિસાબ ક્લિયર કરી દઉં. પછી પાછું ચલો બુચ્ચ્યા ભાઈ, જય માતાજી. હા, વાલા ઘડીકમાં ઉઠમણું કરો છો ને, ઘડીકમાં ગલ્લી ચાલુ કરો છો. આ કેસ ફાઇલ થઈ જવાનો લાગે. મંગો, ઓ મંગો, અહીંયા બે. હો ભલે, આ પરમ દિવસે તું 500 રૂપિયા જે ઉસીના લઈ ગઈ હતી ને, એ મને પાછા હાલ. મારે એક ભાઈ આવે છે ને, પેમેન્ટ કરવાનું. કયા 500 રૂપિયા? એ કયા વાળી? આ પરમ દાડે તારી બેનપણીને પૈસાની અર્જન્ટ જરૂર હતી ને, તે મારી પાસે આઈને એમ કીધેલું કે કાલે આપણને પાછા આપી દેશે. એ 500 રૂપિયા જે મેં આલ્યા હતા ને, એ 500 રૂપિયા માંગુ છું. એ ખોભડી લેજે એક વાત, હું તો પહેલા તમે જો પૈસા માંગુ જ નહીં, અને માંગ્યા હોય ને તો તમે આલો ખરે. લુખેસ લા ભાઈ સાહેબ, મેં આલે છે તને 500 રૂપિયા યાર. અચ્છા તમે કહો છો એટલે કે તમે મને આલ્યા, પણ હું મંગુ, હું તમારા જોડેથી લવ ખરી. લવ ખરી વાળી, ઓમ કરીને ચીલ ઝડપ, ઓમ તડપ કરીને, ઓમ કરીને 500 ની કકરતી નોટ લઈ લીધી ને પાછી જૂઠું બોલું છું. તમે આલ્યા મેં લીધા, આ તો તમે કહો છો એટલે, પણ મેં પાછા તરત જ આલી દીધા. હું રાખું જ નહીં તમારા પૈસા. મેં પૈસા નહીં આલ્યા તા, મને 500 રૂપિયા યાર. નહીં આલે? ના, તું વાપરી નાખ્યા. અચ્છા, એ અરે વપરે હેણે જા તારાથી પૈસા યાર. અરે મારે જરૂર છે તાર પૈસા ની. તારે હવારથી મારું મૂડ ખરાબ. 500 કરીને વધારે મૂડ ખરાબ ના કરશો મારું? તારો હેના મૂડ ખરાબ થઈ જાય. આ 500 ની કલાઈ તો મારી થઈ ગઈ, ઓયા કરીને બેસી દઈશું. 500 તારો મૂડ કેમ કેમ ખરાબ થયો? હે, શું ફોટો પડાયો છે! વાહ ભાઈ વાહ. ચલો સંડાસ પેપર માં આલવાનું છે. ફોટો ફોટો બેસું? બેસવાનો ફોટો નહીં, પાસપોર્ટ નો ચોટાડવાનો ફોટો છે. ચો પાડ્યો છો તો? બરાબર તો છે ફોટો. શું બરાબર છે? હું આદરી જેવી લાગુ છું? તારે ફોટો પડાવતા પેલો નક્કી કરવું જોઈએ કે હું જેવી લાગુ છું. જો હવે નેક્સ્ટ ટાઈમ જયારે તું ફોટો પડાવવા જવ ને, તારા અરીસામાં જોઈ લેજે કે તું વાંદરી જેવી લાગુ છું કે નહીં. વાંદરી જેવી ના લાગુ, તારે ફોટો પડાવવા જજે. હા, બાકી ફોટોગ્રાફર ને તો સાને એવોર્ડ આલવા જેવો છે. શું બાકી એને ફોટો પાડ્યો છે? હું બહું થોડા બધું ઝઘડા બગડા છોડ દે, મારી વાત સાંભળ. તું તારી રીતે જઈને ફરી એકવાર ફોટો પડાવી લેજે. તરત તારો મૂડ બની જાય ને, આમ તો ફ્રેશ થઈ જાય ને, આમ મજા પડી જાય ને, એવી એક વાત કરું સાંભળ. આપણે રોજ સુઈ જઈએ તો રોજ બરોજ આપણને સપનામાં, ઊંઘમાં મસ્ત મસ્ત સપના આવે, બરાબર? જેમ કે મને બી સારા સારા સપના આવે છે. મને ક્યારેક સપનામાં કેટરીના કેફ આવે છે, ક્યારેક મધલી આવે છે, ક્યારેક રમલી આવે છે, ક્યારેક કોફી આવે છે. તો હવે આવે શાહરૂખ ખાન આવે, પછી પેલો પર્યો આવે, પેલો મહેશ આવે, છોગનને બસ બસ બોલ થઈ ગયા. આ સપનું કેન્સલ. એટલે હું જે સપનાની વાત કરતો હતો ને, સમજી લે કે એક રાત્રે આપણે આમ ઊંઘ્યા હોય અને સપનામાં હોય, અને સવારે ઉઠીએ અને રાતોરાત આપણે લખપતિ બની જઈએ, તો કેવી મજા પડી જાય નઈ? અને આમ તને કેવું ફીલ થાય? હે, હું તો જ્યાંથી કરોડપતિ ના બને ને ત્યાંથી ઉઠું જ નહીં. અચ્છા, શું બુદ્ધિ પામી છે આને! ઊંઘમો ને ઊંઘમો કરોડપતિ બનવું છે અને આખું ખોંદો ને આવું છે. એમ તો કંપની ફોલ્ટ છે, હું કહી નથી. છોડ આ બધી વાત. હવે સપનામાં જયારે કરોડપતિ બની જાઉં તારની વાત તારે, પછી આપણે જલસા બલસા કરીશું, બરાબર? પહેલા એક વાત,
કેરીની સીઝન આવી રહી છે. હવે કેરી એટલી બધી મોંઘી છે કે જેના ખર્ચા મને પરવડે એમ નથી. એટલે મારું એક કામ કરતું લે આ 20 રૂપિયા અને મારા માટે એક મસ્ત મેંગો ડોલી લઈ આવ, જેથી હું એને ખાઉ ને તો મને ફીલ થાય કે હું કેરી ખાઈ રહ્યો. એટલે તમે એકલા એકલા ખાવા નહીં? ના, એકમાંથી અમે બે ટુકડા કરીને આપણે ખાઈશું ને. જાતે જઈને લઈ આવવાની ને ખાવાની, મન નહીં કહેવાય. આખું ખોનદાન આવું છે, લોચ રુશ્વત લીધા વગર આ કોમ નહીં કરે. લે આ 20 રૂપિયા મારા આઈસ્ક્રીમ ના, આપણે મારી મેંગો ડોલી ના, અને આ 20 રૂપિયા તારી મેંગો ડોલી ના, બે લઈને આવજા. પછી આપણે બેહીન કેરીની સીઝન ની મજા માણીએ જા. ઓમ પછી 20 રૂપિયા માં રાજી થઈ જાય હો, કારણ કે ખોંદો નહીં. મસ્ત લાય મારી મેંગો ડોલી લાય જલ્દી જલ્દી. પૈસા ચમ પાછા લે 20 રૂપિયા. મારી મેંગો ડોલી જો છે દુકાનમાં એક જ હતી. એક હતી તો એ મારા માટે ના રવા દેવાય, અથવા તો બીજી કોઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈને ના આવાય. તમારે તો પેલું કેરી નો સ્વાદ લેવો. એક કામ કરે, થોડીક મને આલે એમાંથી. ઓમાંથી આખી લઈ લેજો. આજકાલ નો ભૈરો બધો આવો જ છે, ધણી ને મેલી ને બધું હુચળ પુચળ કરી દો છે આ બધો. પણ બાકી તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, કેરીની મોસમ આવી ગઈ છે, સીઝન આવી ગઈ છે. મસ્ત ફેમિલી સાથે કેરી ખાજો, અથાણું બનાવજો, છૂંદો બનાવજો અને કચુંબર બનાવીને સાથે ખાજો અને મોજ કરજો. બાકી આ તો જોક્સ તમારા છે. અને આ મેંગો ડોલી એક આવી ને એ જ એની છે. એટલે થોડી એ ના રવા દીધી. સુરત. અરે વાહ, સુરત માં રહે છે? સુરત માં? હા યાર, આ મંગુ વાત નહીં કરવા દીધી તમારી જોડે. મને પેલા વાત કરી દેવાતા પછી તું કરજે. હા, તમે જે મને મેસેજ કર્યો હતો ને કે તમે નાનપણથી તમે મારે એક્ટિંગ જુઓ છો ને, આ તે બદલ તમારો હું છે ને આમ હૃદયથી આભાર માનું છું, હૃદયથી આભાર માનું છું. તમને તમ ઘેડા બનાવી દીધા એમ. એ મારા કરતા નોના છે ભોળી. એટલે હે, બીજું કહો ભાઈ, શું ચાલે? સુખ શાંતિ કરવો. શેરડીનો એક મોટો દંડો લઈને જજો હાથે. હા હા, અમે શેરડી ઉત્પાદન બહુ છે. તમારું પેલું સોંગ આવેલું ને વિડીયો, વિક્રમભાઈ કહ્યું ભાઈ, અમારી પૂરી ટીમ, હું મંગુ અને ડીકે ડિજિટલ ચેનલ તમારો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ વાસુભાઈ.
અને ભગવાન તમને જિંદગીમાં ખૂબ આગળ વધારે અને હંમેશા ખુશ રાખે એવી અમારી દિલથી અભ્યર્થના. અમારા જોબ જોતા રહેજો અને તમામ મિત્રોમાં તમામ ગ્રુપોમાં શેર કરતા રહેજો, એટલે તમને જેટલી ખુશી મળે છે એટલી બીજા મિત્રોને પણ ખુશી મળતી રહે. થેન્ક યુ વાસુભાઈ. ફરી પાછા મળીશું સુરત આવું એટલે આપણે મળીશું. હા 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 અરે સુરતની ગાડી વખણાય ની. હા આપણે ખાઈશું ભેગા થઈ. હા હા એ આવજો તારે જ્યાં માતાજી. હા જય માતા. ટાટા.